નમસ્કાર દોસ્તો, આજે આપણે YouTube ચેનલ એક વિચાર ઉપર વિચાર કરશું શ્રાવણ મહિનાના બાલિકાઓ દ્વારા કરાતા પ્રશ્ન વિશે. દોસ્તો, ઘણા પ્રાચીન સમયથી જ શ્રાવણ મહિનામાં બાલિકાઓ દ્વારા ઘણા બધા વ્રત કરવામાં આવે છે. જેવો શ્રાવણ મહિનો શરૂ થાય છે એ જ સાથે નાની નાની બાલિકાઓ હાથમાં ફૂલ તથા થાળની પૂજાની પૂજાની થાળ લઈ અને નીકળી પડે છે, મંદિર તરફ જાતી હોય છે દર્શનાર્થે અને પૂજા પાઠ વગેરે માટે. આપણે અનેક રૂટીન તરીકે કન્સિડર કરીએ છીએ, પણ દોસ્તો એવું જનરલી જોવામાં આવે છે કે ઘણા ખરા વ્રતની પાછળ ક્યાંક ને ક્યાંક એવો એક આશય હોય છે કે કન્યાને સારું પાત્ર મળે, કન્યા મોટી થાય એને સારું પાત્ર મળે અને કન્યા સુખી રહે. પણ આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કરીએ, શું આપણે એવું ના વિચાર કરી શકીએ કે એ કન્યા માટે છોકરાએ પોતાએ વ્રત કરવા પડે? આપણે એવું ના વિચારી શકીએ કે છોકરો પોતે આપણી કન્યા માટે થઈ અને વ્રત કરે કે કાશ મને આવી છોકરી મળે, તેના માટે કરવું શું જોઈએ? એના માટે સૌથી ઉત્તમ વસ્તુ છે કે છોકરીને પૂરતું શિક્ષણ આપીએ. કારણ કે એક દીકરી ખાલી એક ઘર નહીં, બે બે ઘર તારે છે જો તે ભણેલી હોય તો. એને કોઈના પર ડિપેન્ડન્ટ નથી રહેવું પડતું, એ પોતે પોતાના સસરિયાઓને, પોતાના બાળકોને, પોતાના પતિને એક માર્ગદર્શન આપી શકે છે, એક રાહ ચીંધી શકે છે. માટે આવો વ્રત પછી પહેલા દીકરીને ભણતર આપીએ. ધન્યવાદ.